એક બાજુ સરકાર ઊંડા ડેમો અને તળાવો બાંધવાની વાતો કરે છે અને કરોડોની ગ્રાન્ટો જળ સંચય યોજનાઓમાં પાસ કરાવવાની વાતો કરે છે અને બીજી બાજુ માંગરોળ તાલુકામાં આવેલ ભદ્રેચા ડેમ માંગરોળ તથા આજુબાજુના ગામડાઓની જીવનદોરી સમાન ભાદ્રેચા ડેમ કે જેમાં છેલ્લા એક વર્ષથી 25-30 મીટર જેવું ગાબડું પડેલ છે તેને રિપેર કરવા માટે ચોમાસાના દિવસો નજીક છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા પ્રજામાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ આજુબાજુના ગામડાઓને પાણી પૂરું પાડતો એકમાત્ર ડેમ ભદ્રેચા ડેમ છે. આ ડેમ ઈસવીસન 1940માં રાજાશાહી વખતે બનેલ છે. માંગરોળની નોલી નદીમાં પૂર આવતા આ ડેમ 25-30 મીટરનું લાંબુ ગાબડું પડેલ જેને આજે એક વર્ષ થવાને આરે છે. ચોમાસું માથે આવ્યું છે છતાં આ ડેમમાં પડેલ ગાબડાની મરામત કરવાનો તંત્ર પાસે સમય નથી મળતો જ્યારે આ બાબતે સ્થાનિક આ જૂના 500 કરતાં પણ વધારે ખેડૂતોને પણ આવનારા દિવસોમાં પાણીની પરિસ્થિતિ વિકટ બની રહેશે. છતાં પણ આટલી બધી રજૂઆત ખેડૂતોએ તંત્રને કરવામાં આવી તો આજ દિન સુધી કેમ કોઈ નક્કર પગલાં ભરતા નથી. હાલ તો ચોમાસું માથે આવી રહ્યું છે એટલે તંત્ર દ્વારા આ ડેમનું વહેલામાં વહેલી તકે ગાબડાની મરામત કરવામાં આવે તો સારું છે. કારણ કે માંગરોળની જીવાદોરી સમાન આ ડેમ છે. જો પાણી નહીં હોય તો માંગરોળવાસીઓ માટે માઠા દિવસ નોતરાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. અમારી વાડી છે તે ભાદેસા ડેમની બાજુમાં આવેલી છે. તો એ ડેમમાં ગયા વર્ષે ગાબડું પડેલું છે. લગભગ 25 મીટર જેટલું ગાબડું છે. જો એ ગાબડું ચોમાસા પહેલાં બુરવામાં આવે તો અમારે આજુબાજુના વાડી વિસ્તારોમાં જે પાણીની ઘટ થાય છે અને પાણી જે જતું રહે છે તે છેલ્લે છેલ્લે ઉનાળામાં જે ઘટે છે તો જો એ ગાબડું બુરવામાં આવે તો જે ખેડૂતોને છેલ્લે જે પાણી ઘટે છે તે ઘટતું બંધ થઈ જાય. જે દરિયામાં પાણી જતું રહે છે જે ડેમ તૂટેલો છે એને લીધે બગાડ થાય છે તે ઓછો થઈ જાય અને ખેડૂતોના કૂવામાં પાણીનું સ્તર ઊંચું આવી જાય. લગભગ ગયા વર્ષે જ આ ડેમમાં ભારે પૂરના કારણે મોટું ગાબડું પડેલું હોય. નગરપાલિકાને માંગરોળને પાણી પૂરું પાડતા નગરપાલિકાના 3 કૂવાઓ પણ આવેલા છે. આજુબાજુના ખેડૂતો માટે પણ જીવાદોરી સમાન આ ડેમ હોય એટલે જો યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી કરવામાં આવે આવનારા દિવસોમાં ચોમાસું નજીક હોય જો યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે તો જ આ કામ તાત્કાલિક કરી શકશે. તો એના માટેનો જે રહેવા માટેની સગવડ છે એ કામનાથ મંદિરે અમે મજૂરો માટે બહારથી કોન્ટ્રાક્ટ આવતા હોય તેના માટે પણ અમારી સંસ્થા દ્વારા જમવાની તથા રહેવાની સગવડ કરી આપવામાં આવશે. એવા જે ગાબડું પડી ગયું એનાથી પાણીની મોટી નુકસાની છે. અત્યારે હાલમાં પાણી છે જ નહીં ખેડૂતને. આજુબાજુમાં તમે જુઓ તો આજો નારળીઓ તમારી સામે જ હુકાયેલી છે બરાબર. અને જે સરકાર મોટી જળ સંચયની વાતો કરે છે એ બધી ફ્લોક જ છે, ખોટી વાત છે બરાબર. એ માયલું કંઈ છે નહીં. અને આ ગાબડું નહીં પૂરું થાય તો આવતા વર્ષે આથી વિકટ પરિસ્થિતિ થાય. એટલે વહેલા તકે ખરેખર ચોમાસું બેસવાની તૈયારી છે તો એ પહેલાં જો આ ગાબડું બુરાઈ જાય તો મોટો ફાયદો થાય. બાકી ફાયદો થાય એવું